કતારગામ ખાતે આવેલા હાથી મંદિરના રોડ પર પ્રણામ ટ્રાવેલ્સના પાર્કિંગમાંથી મિની મોબાઈલ પેટ્રોલ પંપ ચલાવતા બેને બાયોડીઝલના જથ્થા સાથે એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની પોલીસની ટીમે પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે કતારગામના હાથી મંદિર રોડ પરના પ્રણામ ટ્રાવેલ્સના પાર્કિંગમાં દરોડા પાડ્યા હતા. જેથી ગોપાલ મેવાડા અને પ્રદીપ ગોંડલિયાને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓ પાસેથી બાયોડીઝલનો 660 લીટરનો જથ્થો કબજે કર્યો હતો. ઝડપેલા રીઢાઓ ટ્રાવેલ્સના પાર્કિંગમાં મિની મોબાઈલ પેટ્રોલ પંપ ચલાવતા હતા, તો પોલીસે બાયોડીઝલ સહિત 4,51,000થી વધુની મત્તા કબજે કરી હતી. અને પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે બંને ભાગીદાર પરેશ રૂપાપરા સાથે મળી ભાડેથી પાર્કિંગ રાખી તેમ અલગ અલગ ટ્રાવેલ્સવાળા પોતાની ટ્રાવેલ્સ પાર્ક કરતા હતા. હાલમાં ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાવેલ્સવાળાઓને ઓછો નફો મળતો હોય, જેથી પોતે સસ્તામાં બાયોડીઝલ વેચાણ કરી વધુ નફો કમાતા હતા. અને મહેન્દ્રા બોલેરોના પાછળ બંધ કેબિનમાં બે ટાંકા ફિટ કરી તે ટાંકાઓ સાથે પેટ્રોલ પંપવાળો વાપરો હોય તેઓ ડિજિટલ ડિસ્પેન્સર યુનિટ લગાવી ટાંકાઓમાં બાયોડીઝલનો જથ્થો ભરી ટ્રાવેલ્સવાળાઓ જ્યાં બોલાવે ત્યાં જઈ મિની મોબાઈલ પેટ્રોલ પંપ થકી 1 લીટરના 72 રૂપિયા લેખે બાયોડીઝલ વેચાણ કરતા હોવાની કબૂલાત કરી છે. હાલ તો એસઓજી પોલીસની ટીમે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. અઝર કુરશી, ડીટન ફેન્યુઝ.